હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસી રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા વીકલી કરંટ અફેરના વીક નંબર 41ના મોસ્ટ ટાઈમ પી કરંટ અફેરના ક્વેશ્ચન વિશે વધુ ટાઈમના બગાડતા સ્ટાર્ટ કરી આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે મિત્ર, જોન્સન હિતાચી દ્વારા તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં વિશ્વના ચોથા અને ભારતના પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? ગુજરાત. જોન્સન હિતાચી દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વના ચોથા અને ભારતના પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? મહેસાણા. જોન્સન હિતાચી દ્વારા તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે? કડી ખાતે. જોન્સન હિતાચી તાજેતરમાં શરૂ કરવામાં આવેલા વિશ્વના ચોથા અને ભારતના પ્રથમ ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટરનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. ગુજરાત સરકારની કેબિનેટ દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાતમાં MSME એકમોની સ્થાપના સંચાલન માટે લેવી પડતી વિવિધ મંજૂરીઓમાંથી કેટલાક વર્ષની મુક્તિ આપવામાં આવી છે? 3. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાતમાં નવા સ્થાપનાર MSME એકમોની સહાયતા માટે ગુજરાતમાં કયા કક્ષાની નોડલ એજન્સીની સ્થાપના કરવામાં આવશે? તો રાજ્ય કક્ષાની અને જિલ્લા કક્ષાની. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાતમાં નવા સ્થાપનાર MSME એકમોની સહાયતા માટે ગુજરાતમાં રાજ્ય કક્ષાએ કઈ નોડલ એજન્સીની સ્થાપના કરવામાં આવશે? ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી. તાજેતરમાં થયેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં MSME એકમોની સ્થાપનામાં સહાયતા માટે ગુજરાત સરકાર દ્વારા કયો વટહુકમ લાવવામાં આવશે? તો ધ ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન ઓર્ડિનન્સ 2019. MSME ઉદ્યોગોને જરૂરી મંજૂરી વગર 3 વર્ષ સુધી ઉત્પાદનની છૂટ આપવાનો નિર્ણય કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ગુજરાત. વિશ્વ કપાસ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 ઓક્ટોબર. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે કયું અલાયદું નિગમ શરૂ કરવાની જાહેરાત કરી છે? દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર દિવ્યાંગોને હાલ વ્યક્તિદીઠ મળતી રૂપિયા 10,000 દિવ્યાંગ સહાય સાધના સહાય દિવાળી બાદ વધારીને કેટલી કરવામાં આવશે? 20,000. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ગુજરાતમાં હાલ આપવામાં આવતી દિવ્યાંગ બાળકોની સંભાળ માટેની ગ્રાન્ટ રૂપિયા 1500 વધારીને હવે કેટલી કરવામાં આવશે? 2160. બાંગ્લાદેશના વડાપ્રધાન શ્રીમતી શેખ હસીનાની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન ભારત બાંગ્લાદેશ વચ્ચે કુલ કેટલા કરાર પર હસ્તાક્ષર થયા છે? તો 7. તાજેતરમાં ભારતમાં કયા દેશમાંથી LPGની આયાત કરવા માટેનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? બાંગ્લાદેશ. તાજેતરમાં કયા શહેરમાં આવેલા સ્વામી રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ ભવનના નિર્માણ અંગેનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે? ઢાકા, બાંગ્લાદેશ. ભારતીય વાયુસેના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 ઓક્ટોબર. ઇન્ડિયન એરફોર્સ ડે. તાજેતરમાં 8 ઓક્ટોબર 2019 રોજ ભારતમાં વાયુસેનાના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે? 87મા.
8 ઓક્ટોબર 2019 રોજ ભારતીય વાયુસેના દિન નિમિત્તે ભારતમાં વાયુસેનાની રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય પરેડનું આયોજન કયા એરબેઝ પર થતું હતું? હિન્ડન એરબેઝ. એશિયાના સૌથી મોટા એરબેઝનું નામ શું છે? તો હિન્ડન. હિન્ડન એરબેઝ ભારતમાં ક્યાં આવેલું છે? ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી? 8 ઓક્ટોબર 1932. ફ્રાન્સની કઈ કંપની દ્વારા તાજેતરમાં ભારતને પ્રથમ રાફેલ વિમાન સુપરત કરવામાં આવ્યું છે? તો દસોલ્ટ એવિએશન. ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપનીના કઈ જગ્યાએ આવેલા પ્લાન્ટમાં તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહને પ્રથમ રાફેલ વિમાન સુપરત કરવામાં આવ્યું છે? તો મેરિઝનાક. તાજેતરમાં ભારતને સુપરત કરવામાં આવેલા પ્રથમ રાફેલ વિમાનને શું નામ આપવામાં આવ્યું? તો RB-001. ભારતના પ્રથમ રાફેલ વિમાનને કોના નામ પરથી RB-001 નામ આપવામાં આવ્યું છે? શ્રી રાકેશ કુમારસિંહ ભદૌરિયા. રાફેલ વિમાનના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? તો જવાબ આવશે, આપેલા તમામ વિધાનો સાચા છે. રાફેલનો અર્થ આંધી થાય છે. રાફેલ 2 એન્જિન ધરાવતું વિમાન છે. તે મલ્ટી રોલ ફાઇટર વિમાન છે. તે હવામાંથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી મિટિયર અને સ્કાલ્પ મિસાઇલથી સજ્જ છે. તે આશરે 24,500 કિલો સુધીનો વજન લઈ જવા માટે સક્ષમ છે. ભારતે ફ્રાન્સ પાસેથી કુલ કેટલા રાફેલ વિમાનો ખરીદવા માટે ડીલ કરી છે? 36. ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદવા માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે ફાઇનલ ડીલ ક્યારે થઈ હતી? 23 સપ્ટેમ્બર 2016. ભારતે ફ્રાન્સ પાસેથી કેટલા બિલિયન યુરોમાં 36 રાફેલ વિમાન ખરીદવા માટે કરાર કર્યા છે? 7.8. વિશ્વ ટપાલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 9 ઓક્ટોબર. ભારતમાં પ્રાદેશિક સેના દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 9 ઓક્ટોબર. તાજેતરમાં ઓક્ટોબર 2019 દરમિયાન ભારતના કયા રાજ્યમાં ભારતીય સેનાના સૌથી મોટા પર્વતીય યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં ઓક્ટોબર 2019 દરમિયાન અરુણાચલ પ્રદેશમાં યોજાઈ રહેલા ભારતીય સેનાના સૌથી મોટા પર્વતીય યુદ્ધ અભ્યાસને શું નામ આપવામાં આવ્યું છે? હિમવિજય. તાજેતરમાં ભારતના અરુણાચલ પ્રદેશના કયા વિસ્તારમાં પર્વતીય યુદ્ધ અભ્યાસ હિમવિજયનું આયોજન કરવામાં આવ્યું છે? તો તવાંગ. ભારતમાં રાષ્ટ્રીય ટપાલ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 10 ઓક્ટોબર. રાષ્ટ્રીય ટપાલ દિવસ 10 ઓક્ટોબર. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 10 ઓક્ટોબર. વર્ષ 2019ની વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની થીમ શું છે? મેન્ટલ હેલ્થ પ્રમોશન એન્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનરોની મોંઘવારી રાહતમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? 5 ટકાનો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયનો અમલ ક્યારથી થશે? 1 જુલાઈ 2019થી. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો
કુલ મોંઘવારી ભથ્થાનો દર વધીને કેટલા ટકા થઈ ગયો છે? 17%. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં 5% વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સરકારની તિજોરી પર દર વર્ષે અંદાજે કેટલા રૂપિયાનો બોજ પડશે? 16,000 કરોડ. ભારતમાં વર્તમાન સમય એટલે કે 10 ઓક્ટોબર 2019 સ્થિતિએ કયા BS કે ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડવાળા વેચાણ વાહનોનું વેચાણ અમલમાં છે? BS4. 1 એપ્રિલ 2020 ભારતમાં કયા BS એમિશન સ્ટાન્ડર્ડવાળા વાહનો જ વેચી શકાશે? BS6. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 2019 કુલ 141 દેશોમાં ભારત કયા ક્રમે છે? 68. WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વર્ષ 2018 ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2018 ભારત કયા ક્રમે હતું? 58. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2019 પ્રથમ ક્રમે કયો દેશ છે? સિંગાપોર. WEFના ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2019 અંતિમ 141 ક્રમે કયો દેશ છે? તો 4. ડે ઓફ ગર્લ્સ અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ્સ ચાઇલ્ડ તરીકે કયો દિવસ ઉજવાય છે? 11 ઓક્ટોબર. વર્ષ 2019 ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડની થીમ શું છે? ગર્લ ફોર્સ અનસ્ક્રિપ્ટેડ એન્ડ અનસ્ટોપેબલ. ભારતમાં તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી ગાઈડલાઇન અનુસાર ઇલેક્ટ્રોનિક વાહન માટે ભારતના શહેરોમાં દર કેટલા કિલોમીટરના અંતરે ઓછામાં ઓછું એક ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરાવવામાં આવશે? 3 કિલોમીટર. ભારતમાં ઈ વાહનો માટે તમામ પ્રકારના હાઈવે પર દર કેટલા કિલોમીટરના અંતરે એક ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ કરાવવામાં આવશે? 25 કિલોમીટર. ભારતમાં બસ ટ્રક જેવા ભારે ઇલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ કેટલા કિલોમીટરના અંતરે ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે? 100 કિલોમીટર. ભારતમાં ગર્ભવતી મહિલાઓને મફતમાં દવા ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? સુમન. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ગર્ભવતી મહિલાઓ માટે લોન્ચ કરવામાં આવેલી સુમન યોજનાનું પૂરું નામ શું છે? સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી સુમન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? માતૃત્વ મૃત્યુદર તથા બાળ મૃત્યુદર ઘટાડવો. ભારતીય મૂળના કયા અમેરિકન અર્થશાસ્ત્રી તથા તેમના પત્નીને વર્ષ 2019 અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે? શ્રી અભિજીત બેનર્જી. વર્ષ 2019 અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો શ્રી માઇકલ કેઇનનો સમાવેશ થતો નથી. અભિજીત બેનર્જી, શ્રીમતી એસ્થર ડફલો, શ્રી માઇકલ ક્રેમરનો સમાવેશ થાય છે. વર્ષ 2018ના સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા કોણ છે? સુશ્રી ઓલ્ગા તોકારક્ઝુક. કયા દેશના મહિલા લેખિકા સુશ્રી ઓલ્ગા તોકારક્ઝુકને વર્ષ 2018 સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે? પોલેન્ડ. વર્ષ 2019 સાહિત્યના નોબેલ પુરસ્કાર વિજેતા કોણ છે? શ્રી પીટર હેન્ડકે. કયા દેશના લેખક શ્રી પીટર હેન્ડકેને વર્ષ 2019 સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે? ઓસ્ટ્રિયા. વર્ષ 2019 શાંતિનો નોબેલ પુરસ્કાર કોને એનાયત થયો છે? શ્રી અબી અહેમદ. વર્ષ 2019 શાંતિનો નોબેલ પુરસ્કાર વિજેતા શ્રી અબી અહેમદ કયા દેશના વડાપ્રધાન છે? ઇથિયોપિયા.
વર્ષ 2019ના ભૌતિક શાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? શ્રી જ્હોન બી ગુડનફ. તાજેતરમાં શ્રી જ્હોન બી ગુડનફ, શ્રી એમ સ્ટેનલી વિટિંગમ અને શ્રી અકિરા યોશિનોને સેના ડેવલપમેન્ટ માટે વર્ષ 2019નો રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર એનાયત થયો છે. લિથિયમ આયન બેટરી માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર કોના દ્વારા એનાયત થાય છે? તો સ્વીડિશ એકેડેમી. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ વચ્ચે ભારતમાં કેટલામી અનૌપચારિક શિખર બેઠક થઈ હતી? તો બીજી. તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર નરેન્દ્રભાઈ મોદી વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક ક્યાં થઈ હતી? મહાબલીપુરમ અથવા મામલ્લાપુરમ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શ્રી શી જિનપિંગ વચ્ચે પ્રથમ અનૌપચારિક બેઠક ક્યાં યોજાઈ હતી? વુહાનમાં. વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોને કેટલા વર્ષ પૂરા થશે? 70. અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ, સોર મંદિર, કૃષ્ણા બટલ બોલ વગેરે સ્થાપત્યો ભારતના કયા રાજ્યમાં આવેલા છે? તમિલનાડુમાં. જુઓ મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું જે સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.